ના પડે ધીમે ધીમે લાવો. ઓ આપણે તો લાવો તો કઈ વાત આપણે થોડુંક આપણે એક જ મિનિટ અને આપણે મિત્રો આપણે કોટલા નાયાણી આવી ગયા છીએ અને જે આપણે હાઈવેથી વાંકડેથી આપણે આવી છીએ પણ આ કોટડા નાયણીનો જે રસ્તો જે છે હવે આપણે અંદર આપણે જઈશું અને જે રણછોડદાસજી આશ્રમ જે છે જે અહીંયા રોકાયેલા અને જે આશ્રમ શ્રેષ્ઠ મજા નટુભાઈ પેંડાવાળા જે છે એમના સુપુત્ર પણ અત્યારે બુદ્ધેભાઈ શું કહેશો આપણે અત્યારે પહોંચ્યા છે. આપણે રણછોડદાસજી બાપુનું મેન પહેલું સ્થાન જ છે. હા 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 અને સરસ જોવા જેવું મંદિર છે અને ગુરુદેવ ને પ્રિય હનુમાનજી પણ અહીંયા છે. હવે તો મિત્રો આપણે હવે જો થોડી વાર ની અંદર માં જ આપણે હવે અહીંયા પહોંચવાની તૈયારીમાં છે. હવે આપણે કોટડા નાયણી આવી ગયા છે અને મારી સાથે ભણાભાઈ અશોકભાઈ વોરા પણ છે મારા મિત્ર અને બે બીજા મિત્રો પણ સાથે છે. એટલે ટૂંક શું એટલે તમને આ એક પ્રવેશ દ્વાર બતાવું છું કે જે અહીંથી આ કોટડા નાયણી નો પ્રવેશ દ્વાર છે. આ બહુ જૂનું અને લગભગ ખાસ કરીને જો ગામની બહાર છે અહીંયા જો નદી પાણી આવી ગયું છે. મિત્ર અત્યારે વરસાદ પડ્યો છે એટલે પાણી થોડું નાળામાં જઈ રહ્યું છે પણ છતાંય હવે આપણે ગુરુદેવના આશીર્વાદથી આપણે હવે જઈ રહ્યા છીએ. જો આપ જોઈ શકો છો વરસાદ જો અત્યારે પણ ચાલુ છે અને આ નાળાની અંદરમાં આપણે નીકળ્યા છીએ. જો ગુરુદેવની દયાથી આપણે બહાર નીકળી ગયા છીએ અને વરસાદ પણ ચાલુ છે એટલે બસ હવે આપણે જો ગામની નદીની બહાર નીકળીએ અને હવે આપણે ગુરુદેવના આશ્રમ તરફ આપણે જઈ રહ્યા છીએ. સામે જ જે આ વડલો જે છે આ વડલાની બરાબર નજીક જ હવે આ ગુરુદેવનો આશ્રમ આવી રહ્યો છે. આ વડલો પણ બહુ જૂનો છે આપ જોઈ શકો છો. શું જો આપને આ વડલો હું બતાવું છું ને ખેલાવે જો એનું કેટલું એની થોડની હવે આપણે જરા આગળ જશું. હવે અહીંથી મિત્રો આપ વાંકાનેરથી આવો તો ખરેખર તીથવા થઈને તમે અહીં આવી શકો છો અને અહીંયા જો મોર ને એ પણ ઘણી મોટી સંખ્યામાં છે એટલે એના જે ટહુકા પણ તમને સાંભળવા મળશે. મિત્રો હવે આપણે જો સામે આવી ગયું છે ગુરુદેવનો આશ્રમ હવે આપણે ત્યાં જઈશું. આપણે હાલો હાલો માઇક ટેસ્ટિંગ માઇક ટેસ્ટિંગ માઇક ટેસ્ટિંગ. આ જો મોરના ઢવકા મિત્રો તમને કેવા સરસ મજાના જે આ કોટડા નાયણી ગામની અંદરમાં કેવો સરસ મજાનો આશ્રમ છે એની આપણે મુલાકાત લેશું. અને કારણ કે કાલે ગુરુ પૂર્ણિમા છે રણછોડદાસજી આશ્રમે તો બધા જવાના જ છે પણ આપણે જે એનું મુખ્ય સ્થાનક છે શું ગુરુદેવ મંદિર ત્યાં આપણે જઈએ છીએ અને એના હનુમાનજી છે. જો આ તમને તકતી પણ હું બતાવું છું કે જેથી કરીને તમને ખ્યાલ આવે. શું જો મારી સાથે નટુભાઈ પેંડાવાળાના સુપુત્ર પણ આવ્યા છે પછી આપણા ભાઈ મિત્ર આવ્યા છે. શું નામ તમારું? યશભાઈ. યશભાઈ આવ્યા છે અને એમબીએ કર્યું ને? એમબીએ કર્યું છે મિત્રો એટલે હવે રાજકોટ ની અંદર માં પ્રેક્ટિસ પોતે કરવાના છે પણ સેવા ભાવી છે એટલે એ પણ સાથે આવ્યા છે. તમે જોઈ શકો આજે વરસાદ પણ છે અને ગુરુદેવના દર્શને પણ આવ્યા છે એટલે ખાસ કરીને જે આપણે હનુમાનજી મંદિરની જો આપ તકતી જોઈ શકો છો કે મિત્રો એક સાથે પાંચ ઢેલ ઉપર બેઠી છે અને જે અંદર વાગે છે ને એ જરાક બંધ કરી દેજો. બુદ્ધેભાઈ અંદર જે વાગે છે ને એ બંધ કરી દેજો. કરી ઓલી સ્નાન કરતા હતા અને ત્યાં પારસ પીપળો પણ સરસ મજાનો છે. ગણેશ ભગવાનની મૂર્તિ છે તમે જોઈ શકો છો. આખો જો ભાણાભાઈ આખો તમને એક પારસ પીપળો બતાવી રહ્યા છે કે જે સરસ મજાનો એક જુનવાણી પીપળો જે છે નામ છે કોટડા નાયણી ગ્રામ પંચાયત દ્વારા બધા બાકડા વિકાસ છે જો બેસવા માટે. આ મંદિર છે એના આપણે દર્શન કરીએ છીએ. ભાણાભાઈ પણ અમારી સાથે જોડાયેલા છે
બુદ્ધેવભાઈ પણ જોડાયેલા છે, આપણે બધા જ દર્શન કરીએ સરસ મજાના. જય હનુમાન દાદા. મિત્રો, હનુમાનજી રણછોડદાસજી બાપુના પ્રિય હતા ને, એટલે ગુરુદેવ અહીંયા આવતા હતા. ગુરુદેવ અહીંયા રોકાતા હતા, હનુમાનજી પ્રિય હતા. અને આ હનુમાનજી વધે છે પાછા. મિત્રો, કુદરતી રીતે હનુમાનજી વધે છે. ભાણભાઈ, આપણે જરાક નજીકથી બતાવવાનો આપણા દર્શકોને પ્રયાસ કરો કે જો અત્યારે ત્રણ હનુમાનજી છે, પેલા એક હતા, જો આ એક, આ નીચેની સાઈડમાં જો આ બે, અને આ સાઈડની અંદરમાં જો આ ત્રણ. જો આ ત્રણે ત્રણ હનુમાનજી, અને ત્રણમાંથી હવે ચોથા હનુમાનજી પણ હવે આમાં પ્રગટ થવાની તૈયારીમાં છે. દર્શન કર્યા છે તો હવે આપણે બાજુની અંદરમાં રણછોડદાસજી બાપુનો જે આશ્રમ છે, મિત્રો, જય રણછોડદાસજી. જો મિત્રો, તમે રાજકોટના મારા દર્શક મિત્રોને અને જે ગુજરાતના રણછોડદાસજી બાપુને જે આશ્રમ ને જે રણછોડદાસજી બાપુને માને છે, ત્રણ પાદુકા પણ અહીંયા રાખી છે. નટુભાઈ પેલાવાળા એટલે રણછોડદાસજી બાપુના પરમ ભક્ત, રામ રામ પ્રિય હી જે કહી શકાય એવા આજુ પાદુકા પણ હું આપને બતાવવા માંગે છે. અને રણછોડદાસજી બાપુના જો અહીંયા આપણે ફોટા પણ બતાવીએ કે જે ગુરુજીના જે ફોટા જે છે એના ફોટાની પણ હું તમને ઝાંખી કરાવું છું, તમે જોઈ શકો છો. બની રહી છે જ્યાં બહુ સરસ મજાની. આપણે મિત્રો ખરેખર આપણે ભાગ્યશાળી છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણને જે ગુરુજીના એક વિશેષ મંદિરના આપણને દર્શન કરવા મળ્યા છે. અને ખરેખર આપણે રાજકોટ તો બધા આપણે ગુરુજી બધા જતા જોઈએ છીએ, પણ ખરેખર આપણને કોટડા નાયણીની અંદરમાં આવું સરસ મજાનું જે નટુભાઈ પેંડાવાળાએ ખુશ ખૂબ જ જહેમત ઉઠાવી અને જે આ મંદિર બનાવ્યું છે અને એનો જે જીર્ણોદ્ધાર કરીને વિકાસ કર્યો છે એ ખરેખર ઉત્તમમાં ઉત્તમ કહી શકાય એવો વિકાસ છે. એટલે જો આપ જોઈ શકો છો, જો આ કમંડર છે ગુરુજીનું, જો આ શંખ પણ જે છે, જો આ નટુભાઈ પેંડાવાળાએ આપેલા બે વસ્તુ છે મિત્રો, જોઈ શકો છો. જો આ શંખ તમે જોવો, હા, કેવો શંખ છે, જમણામુખી, વિચાર કરો. વાહ ભાઈ વાહ. પછી આ કમંડર છે, ચાખડી છે, જો બાપુના ચરણવિંદ છે મિત્રો. એટલે ખરેખર આપણા માટે ધન્ય ગણી છે કે આપણને શ્રેષ્ઠ મજાના જે હરિચરણદાસજી બાપુના મંદિરના અને એના જે હનુમાનજી જે છે એના દર્શન આપણને કરવાનો આજે લાવો મળ્યો છે કોટડા નાયણીમાં. અને જે કોટડા નાયણીની અંદરમાં જે આશ્રમ છે એની અંદરમાં ખરેખર ફરતી જે મોર છે કે વૃક્ષો જે છે એનો માહોલ ખૂબ જ સરસ મજાનો, સરસ મજાનું ચોગાન છે. તમારે ગમે ત્યારે અહીંયા આવવું હોય તો તમે અહીંયા આવી શકો છો. આપણે પૂજારી મિત્ર છીએ એટલે તમે અહીંયા ક્યારે પૂજા નહીં કરો છો, જરા કહેશો આ મંદિરની કઈ પૂજા નહીં બધું કેવી ક્યારે કરો છો? રોજ સવાર બે ટાઈમ આરતી પૂજા કરું છું. સવારે લગભગ 6 વાગે આરતી પૂજન થાય અને સાંજે 7 વાગે આરતી પૂજન કાયદેસર કરવાના. હનુમાનજી મહારાજ નું, ગુરુદેવ ની આરતી પૂજા વ્યવસ્થિત જ કરવાની કાયમ. કેટલા વર્ષથી કરો છો તમે? આમ તો અમારી 4 પેઢી થઈ જાય. હનુમાનજી મહારાજ ની તો અમારે સ્વયંભૂ મૂર્તિ છે એટલે અમારા દાદા વખત ની એમને 4 પેઢી થઈ અમારી. ત્યારથી પૂજા કરી છે એટલે રામજી મંદિર જે ગામમાં રહ્યું ને એમના નીચે જે હનુમાનજી નું મંદિર અમારે હતું એટલે એ રીતે અમે હનુમાનજી ના રામાનંદ ઉપાસક તો હોય જ. દાદા ની પૂજા પેલેથી જ અમે કરી છે. મારું નામ ભાઈલાલભાઈ દયારામભાઈ ટીલાવત. જો ભાઈ આજે 4 પેઢી થી મિત્રો આજે પૂજા કરી રહ્યા છે અને ખરેખર એક એમને પણ ગૌરવની વાત કરે છે કે અમારી 4 પેઢી આ હનુમાનજીની પૂજા કરે છે, રણછોડદાસજી મહારાજની પૂજા કરે છે, ગુરુદેવની પૂજા કરે છે મિત્રો. એટલે ખરેખર આજે આપણે બધા જ અહીંયા આવી અને ખરેખર આપણે બધા ધન્ય થયા છીએ. વરસતા વરસાદની અંદરમાં આપણે જયારે વાંકાનેરથી નીકળ્યા ત્યારે વરસાદ ધોધમાર હતો, બધા નાળાઓની અંદરમાં પાણી જતા હતા, પણ જયારે અમે ગુરુદેવના આશ્રમે આવ્યો તો ઓચિંતો જ વરસાદ રહી ગયો છે અને સરસ મજાનું લીલુંછમ વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે. અને આપણે બધા જ ને એવી વિનંતી કરી કે તમે જે કાલે ધરપે જે ગુરુ પૂર્ણિમા છે તો રાજકોટના તો તમે રણછોડદાસજી આશ્રમે આપણે તમે જવાના જ છો,
પણ આપણે એવું પણ કરીએ કે કોટડા નારાયણી લેસ જે કહી શકાય, રણછોડદાસજી બાપુનો આશ્રમ અહીંયા છે, હનુમાનજી જે છે સ્વયંભૂ હનુમાનજી જે છે એના પણ આપણે દર્શન કરીએ. અને આજે આપણને બધાને આવો સરસ મજાનો લાવો બુદ્ધિભાઈ આપણને આપ્યો છે, નટુભાઈ પિંડાવાળા જે છે એમના દર્શને, તો આજે આપણને ખૂબ જ મજા આવી છે કે આવું લોકેશન આપી જે મળે રહી. તો મિત્રો તમે પણ જે ગુરુદેવનું જે સ્થાન છે અહીંયા પણ તમે પણ આવો અને દર્શન કરો, અને રણછોડદાસજી મહારાજને તમે સાક્ષાત પાઘડી પહેરેલા હોય એવો જોવાનો લાવો તમે પણ લ્યો, એવી બધાને વિનંતી છે. જય ગુરુદેવ. મોર કેટલા વાગ્યા સવારે વધારે આવતો હશે? મોર સવારે આપણે આવ્યા હોય એવી અનુભૂતિ આપણને થાય છે. કારણ કે અહીંયા જો લીમડા છે, પીપળા છે, વડ છે, બધા જ વૃક્ષો છે, અને આજે વરસાદ પણ ખૂબ સારો વરસાદ પડ્યો છે. બધા નાલાઓની અંદર માં અને બધે જ તમે ચોગરદમ અહીંયા પાણી પાણી જોવા મળી. અહીં જોવા જો એક સાથે તમને ચાર ઢીલ બતાવવાનો પણ અમે પ્રયાસ કરીએ છીએ. હા, રણછોડદાસજી બાપુના આશીર્વાદ છે. મિત્રો જો શિખર બંધ રાખવું, તમને મંદિર બતાવી રહ્યો છું કે જો માઇક પણ રાખ્યા છે એટલે કે આરતી થાય ત્યારે સંગીત સાથેની આરતી તમને. વર રામચંદ્ર ભગવાન કી, હનુમાન કી જય, દેવ કી જય. મજાનું જે નટુભાઈ પિંડાવાળાના પરિવારજનોએ સરસ મજાનું હનુમાનજીનું મંદિર બનાવ્યું છે. હનુમાનજીની સરસ જો ટાઇલ્સ, કેવડી વિશાળ ટાઇલ્સ લગાવી છે. હનુમાનજીનો તમને એક ફરીથી એક એનો એક વિડીયો અમે બતાવીએ છીએ કે સરસ મજાના કાયદેસર હનુમાનજી ઉડતા હોય જે પહાડ લઈને, એવી આપણને અનુભૂતિ આપણને થઈ રહી છે. ખરેખર આપણને એવું લાગે કે કોઈ હનુમાનજી આ વિરાટ કાય સ્વરૂપ લઈ અને આવ્યા હોય એવી આપણને પ્રતીતિ. જૂના આ કોટડા છે, આ ચોરો જે છે એની હું આપણે એક જરાક આપણે અંદરથી એક ઝલક આપણે જોઈએ. જો